माटे बार बिंदा धनी नो जन्मोत्सव उजवाणो छे। तो जय भक्ति धाम रामा मंडल थोड़ीक वार माटे ज्यां सांभळवानो समय आवे बापा त्यां थोड़ुक सांभळी लेवू, कारण जय भक्ति धाम रामा मंडल तालुका बगसरा जिल्लो अमरेली ने गाम जूना वागणिया, जूना वागणिया गाम नी अंदर અમારો જય હિન્દવાપીર આશ્રમ છે, જય ભક્તિધામ ગૌશાળા છે, અને ઈ જ નામનું આ મંડળ છે જય ભક્તિધામ રામા મંડળ બાપા। આજ ઈ ગૌશાળાના લાભાર્થે આ મંડળ રમી રહ્યું છે, અને આજે એના માટે સુરતની અંદર શેરીએ શેરીએ રમી રહ્યા છીએ બાપા। આજ પી રામદેવજી મહારાજની કૃપાથી, ગૌ માતાના આશીર્વાદથી, અને આજ સેલડિયા પરિવારના સહકારથી આ સમર્પણ રો હાઉસની અંદર પધાર્યા છીએ બાપા। આમ તો ઘણા સમય પહેલા, કદાચ 4-5 વર્ષ થયા હશે એ પહેલા અમે આ મંડળ રમી ગયા છીએ આ સોસાયટીમાં, અને સચિન વિસ્તારની અંદર ઘણી બધી સોસાયટીમાં રમી ગયા છે, અને એમાંથી ઘણા બધા મહેમાન અહીંયા જોવા પધાર્યા છે, બધાની નોંધ લેશું। પણ એ પહેલા આ મંડળ જૂના વાઘણિયા ગામની અંદર લુલી લંગડી અપંગ બીમાર ગૌશાળા છે, આ ગૌશાળાના લાભાર્થે રમી રહ્યો છે બાપા। એટલે જ્યાં પણ મજા આવે વરસતા રહેજો। અત્યારે અમારી ગૌશાળાની અંદર 400થી પણ વધારે સંખ્યાની અંદર લુલી લંગડી અપંગ બીમાર અને નિરાધાર ગાયોની ગૌશાળા છે। અમે પણ હિન્દુના દીકરા છીએ, પટેલના દીકરા છીએ બાપા। આજ કોઈ આગળ હાથ લાંબો કરવો પડે એ મારા લોહીમાં નથી, પણ આજ ગૌ માતા માટે, ગાય માટે, પરમાર્થ માટે આજ તમારી સમક્ષ આ પી રામદેવજી મહારાજને જીવલા લઈ અને આવ્યા છીએ બાપા। કારણ કે આજ રઘુકુળ રીતિ સદા ચલી આવી, મરું પણ માંગું નહીં અપને તન કે ગાજ, આજ પરમાર્થ માટે મને લાગતા નો માંગતા નો આવેલા આજ બાપા। આજ પરમાર્થ માટે આ મંડળ રમી રહ્યું હોય ત્યારે અહીંયાથી અમારા સભ્યો તમારી સમક્ષ એક નોટબુક લઈને આવશે બાપા। પ્રભુ આપ્યું હોય, ઈશ્વર આપ્યું હોય, 5-25-50 હજાર 2 હજાર જે મજા આવે એ બુકની અંદર લખાવજો। તમામ પૈસા અમારી વાઘણિયાની ગૌશાળાની અંદર જવાના છે બાપા। અને અહીંયા કોઈને છૂટા જોતા હોય તો અહીંયા પેડોળાની બાજુમાં અમારા સભ્યો બેઠા છે, તમે ત્યાંથી છૂટા મેળવી શકો છો, તમને જ્યાં પણ ઉડાડવાની મોજ આવે ત્યાં। સુરતમાં આમ તો તમે ઘણા મંડળ જોયા હશે બાપા, કંઈ નવું નથી, અને સુરતની શહેરીઓમાં ગલીઓમાં અનેક રામા મંડળ રમાય છે, સુરત ગુજરાતમાં અનેક રામા મંડળ રમાય છે, કાંઈ નવાઈની વાત છે નહીં બરાબર। પણ પ્રભુએ, ઈશ્વરે કાંઈક અમને એવા પરમાર્થ માટે મોકલા છે બાપા કે આજ તમારી સમક્ષ અહીંયા રમવા વધારા છે। મહિલા સત્સંગ મંડળ સમર્પણ 2 એમના તરફથી 1100 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓથી વધાવવા બાપા, જહો ઘણું આપે બાર બીજનો ધણી, કારણ કે દેવામાં કંઈ ખોટું નથી। અમારું આ મંડળ છેલ્લા 12-13 વર્ષથી સુરતની અંદર ચાલે છે, અને જ્યાં પણ રમવા જાય પ્રભુની એવી કૃપા છે કે જ્યાં પણ અમે રમ્યા છીએ ક્યાંક ને ક્યાંક લોકો અમને યાદ રાખે છે બાબા। આજે એટલા વર્ષ પછી આ સમર્પણ રો હાઉસની અંદર રમવા આવ્યા છીએ, સચિનની અંદર અનેક જગ્યાએ રમી ગયા। આજ ગૌશાળાનો એક જ માત્ર હેતુ છે, ગમે ત્યારે આજ આ સમર્પણ રો હાઉસની અંદર રમવા પધાર્યા છીએ એટલા માટે નહીં, એમના તરફથી બીજા 100 રૂપિયા આવે છે। અહીંયા સમર્પણ રો હાઉસમાં રમવા આવ્યા એટલે નથી કહેતા, પણ ગમે ત્યારે દિવાળીની રજામાં દેશમાં આવો, પરિવાર સાથે આવો, તો બગસરા કુકાવાવ રોડ ઉપર જૂના વાઘણિયા ગામ છે, અને જૂના વાઘણિયા ગામની અંદર જય હિન્દવાપી ધામ, જય ભક્તિધામ ગૌશાળા, અને ગૌશાળાની અંદર 400થી વધારે સંખ્યાની અંદર લુલી લંગડી અપંગ બીમાર ગાયોની ગૌશાળા છે। એકવાર પરિવાર સાથે ગૌશાળાની મુલાકાત અચૂક લેજો, એટલા માટે નહીં કે 5-25-50 રૂપિયા આપવા છે બાપુ, પણ આજ આ ચોકની અંદર રહેમાં છીએ, આજ સમર્પણ રો હાઉસમાં અમે રહેમાં હોય, અને આ માઇકમાં અમે કહેતા હોય કે અમારી એટલી ગૌશાળા છે, એટલી ગાયું છે, અને જ્યાં જો ઊભા ગાંડા બાવળ ઊભા હોય તો તમને મને બેયને પાપ લાગે બાપા।
હારું હારું બોલીને પૈસા લઈ જવા એ કઈ અમારો હેતુ નથી બાપા. પણ આજે લોકોને પી રામદેવજી મહારાજની જીવનલીલા શું હોઈ શકે, બાર બીજના ધણીનું જીવનલીલા શું હોઈ શકે, એ એક જ માત્ર હેતુથી આજ ગામે ગામે અને શેરીએ શેરીએ ફરીએ છીએ બાપા. માટે જ્યાં પણ મજા આવે ત્યાં વરસતા રહેજો. કારણ કે ગમે ત્યારે અમારી ગૌશાળામાં આવો, આપ સૌ પરિવાર સાથે આવજો. કારણ કે ક્યાંક એવું ન થાય ગાયના નામે ખૂટિયા ચરી જાય. આજ તમારા ચોકમાં આવ્યા છીએ, જાહેરમાં કહી છે બાપા, એકવાર બધા ગૌશાળાએ આવજો. એટલે કોઈને એમ ન થાય કે અમારી સોસાયટીમાં આવીને ફાંકા મારી ગયા છે. એકવાર ગમે ત્યારે દિવાળી રજાઓમાં આવજો. કોઈને દિવાળી રજાઓમાં ગામડે મંડળ રમાડવું હોય તો અમે 10 પ્રોગ્રામ લઈએ છીએ. અને આપ સૌ અમારો ચોથ આપણે જ્યારે આરતી થશે ત્યારે જોડી ફરશે અને અમારા મંડળનું કાર્ડ આપવામાં આવશે. ક્યારે પણ અમારો સંપર્ક કરી શકો છો અને અમારું મંડળ રમાડવું હોય તો અમારો સંપર્ક કરી શકો છો બાપા. જે પણ કોઈ ભાઈને બાર બીજના ધણીની આરતી ઉતારવાની ઈચ્છા હોય બોલે બોલ લેવામાં આવશે. જેનો છેલ્લો બોલ હશે એનો આપણે આરતી જશે. આમ તો સુરતમાં ઘણાએ પહેલા ભાગ જોયા છે, ઘણા નવું લાગ્યું હોય કદાચ પહેલી વાર જોતા હોય તો કે ભાઈ સીધો રામાપીનો જન્મ કેમ થયો, આ તો હવારે છે કે આવે આ બધું. પણ આજથી ઘણા વર્ષો પહેલા અમે એક કોશિશ કરી હતી કે ભાઈ સુરતમાં બધા જે ચાલતું આવે છે બધા બતાવે છે. પણ અમે એકવાર એવો પ્રયાસ કર્યો કે આપણે રામદેવજી મહારાજના જન્મથી લઈને સમાધિ સુધીના બધાએ પરચા બતાવી કે જે સાચી રામદેવજી મહારાજની જીવનલીલા છે, કે એના જીવનમાંથી જે સાચું શીખવાનું છે. એવી ઈચ્છાથી અમે આ બીજો ભાગ શરૂ કર્યો હતો. અને પી રામદેવજી મહારાજની દયા જુઓ, પ્રભુની કૃપા જુઓ, આખા ગુજરાતની અંદર આ મંડળનો બીજો ભાગ એટલો ફેમસ છે કે ગુજરાતના દરેક જિલ્લામાં અમે રમી આવ્યા છીએ. આ તો આડે દિવસે નોકરી ધંધા મૂકીને જઈ ન શકીએ, બાકી દેશમાંથી ગામડેથી ચાલુ દિવસોમાં બહુ ફોન આવે, પણ નોકરી અને ધંધા મૂકીને અહીંયાથી જઈ શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી. આ તો શનિવાર છે અને બીજા દિવસે રવિવાર રજા હોય ને, એટલે આ સુરતમાં મંડળ અમે રમી શકીએ બાપા. બાકી રમવું અમારા માટે પણ શક્ય નથી, કેમ કે આટલા ઝડપી યુગમાં આ આખી રાતના ઉજાગર કોઈ ન પહોંચે. પણ આ તો એક પરમાર્થ માટે. અને બીજો એક એટલો હેતુ છે બાપા કે અત્યારે આખો પરિવાર ટીવી એકારે જોઈ શકે એવું તો લગભગ ટીવીમાં કંઈ આવતું જ નથી. પણ આ હવે એક આ સંસ્કૃતિ એવી વધી છે કે જ્યાં નાના 5 વર્ષના છોકરાથી લઈ અને 100 વર્ષના વ્યક્તિ સુધી સાથે બેસીને જોઈ શકાય બાપા. અને એમાં પણ અમે સાદરીને સાચી વાત આપવાની પ્રયાસ કર્યો છે. અહીંયા અમારી વચ્ચે ગાયક કલાકાર હેતલબેન આંબલિયા ઉપસ્થિત છે અને અમારા મંડળમાં એક સેવાના ભાવથી હેતુના ભાવથી આવે છે કે જે પણ લોકો અહીંયા છે સારી આપણી લોક સંસ્કૃતિ જળવાય અને મંડળના માધ્યમથી સારા સારા આપણા જે ગુજરાતી લોકગીતો છે લોકો સુધી પહોંચે એવા હેતુથી અમે એ ગાયક કલાકારને આમંત્રણ આપ્યું છે. અને પોતે ખૂબ સારા ગાયક કલાકાર છે, સ્ટેજ પ્રોગ્રામ કરે છે અને લગ્ન ગીતનો પ્રોગ્રામ કરે છે, રાસ ગરબાના પ્રોગ્રામ કરે છે, લોક ડાયરાના પ્રોગ્રામ કરે છે. એટલે આ બધા જ પ્રોગ્રામમાં પણ એમનો ખૂબ મોટો ફાળો છે. ત્યારે અહીંયા આવ્યા છે થોડીક વાર માટે, 10 થી 15-20 મિનિટ આપણે લોકગીતની ફરમાઈશ આપણે લેવાના છીએ. ભજન છે, લોકગીત છે, ડાકલા માતાજીના ગીત, કોઈને ફરમાઈશ આપવી હોય બરાબર તો અમારા સભ્યને હાથ ચોકીને બોલાવી લેજો. આપણે 10-15 મિનિટ આપણે ડાયરો નથી કરવાનો કે હવાર સુધી ગાયા જ કરીને તમે હોઈ જાઓ પછી હવાર અમે હોઈ જાય, એવું કાંઈ આપણે કરવાનું નથી. પણ 10-15 મિનિટ એક માત્ર ગૌશાળામાં ફાળો જાય કે એ બાને કોઈને એમ હોય કે ભાઈ અમારે પૈસા ઉડાડવા છે, ઘોળ કરવો છે, તો એ બાને 5-10-15 મિનિટ 2-4-5 ગીત ગવાઈ જાય તો એ ગૌશાળામાં એટલી ફાયદો થાય, બાકી બીજો કોઈ હેતુ નથી બરાબર. અને સવાર સુધી બેજો હજી તો એવા અનેક પરચા છે, કદાચ તમે ક્યાંય નહીં જોયા હોય એવા ચોકની અંદર પરચા બતાવવાના છે. ટ્યુબલાઇટના કાચ ઉપર ઉઘાડા પગે રામદેવજી મહારાજ હાલશે અને એમાં કોઈ તંત્ર મંત્ર વિદ્યા કાંઈ છે નહીં ભાઈ. ભાઈ રામદેવજી મહારાજના ઉપર શ્રદ્ધા વિશ્વાસ, બાર બીજના ધણી ઉપર શ્રદ્ધા વિશ્વાસ છે, બાકી અંધશ્રદ્ધામાં અમે માનતા નહીં, તમારે ક્યાંય માનવું નહીં બરાબર. જ્યાં પ્રભુએ આપ્યું હોય આનો થોડો કીકો આપો, જ્યાં પણ પ્રભુએ આપ્યું હોય, ઈશ્વરે આપ્યું હોય ત્યાં વરવું. કારણ કે માનવ દેહ મળ્યો છે તો એનો થોડો આપણે સાર્થક કરતા જાય એવી વિનંતી છે. અહીંયા 1100 રૂપિયા હલો હલો કેમ બંધ 1100 રૂપિયા ગૌશાળા માટે જયેશભાઈ આસોદરિયા નીલકંઠ ટેક્સટાઇલ તરફથી આવજો. જોરદાર તાળીઓથી વધાવો બાપા.
જયેશભાઈ આસોદરિયા નીલકંઠ ટેક્સટાઇલ એમના તરફથી 1100 રૂપિયા આવે છે. ઘણું આપે બાર બીજ નો ધણી. અને કોઈ પણ નાસ્તો કર્યા વગર ઘેરે જવાનું નથી. ગરદની બધાને હમ આપી પાસે બરાબર ઘેરે જાય ને આજુબાજુ વાળાને હમ છે. ચાકાન ઘડશે ને તો ન્યા લેવા જવા થાય, અમારું કઈ નહીં આવે. ભવાનભાઈ પાસે ઓછા નો લખતો તું ઓય ભવાનભાઈ પાસે ઓછા નો લખ તમારે. ભવાનભાઈ બોરડ એકવાર જોરદાર તાળીઓ થી બજાવો. ગાયત્રી ટેક્સટાઇલ ભવાનભાઈ બોરડ અમારે સમૂહ લગ્ન માં દાન આપે છે અને એમને પણ મંડળ એમ પાસે ઓછા નો લખતો તું 5000 લખાવજે એમ પાસે કેજે એને. અને આજનું આ મંડળ છે એ એપી ગુજરાતી સ્ટુડિયો. તમે યુટ્યુબમાં જાઓ, હવે તો બધું એમાં જ જવાનું છે. ટાયર ટ્યુબ કરતાં યુટ્યુબ વધુ છે હવે તો. ટાયર ટ્યુબમાં ન જવાય, યુટ્યુબમાં જવાય એમ કે બધા. યુટ્યુબમાં જઈને તમે એપી ગુજરાતી સ્ટુડિયો લખશો તો આ મંડળ તમને ત્યાં જોવા મળશે. એને એમ કીધું 2-3 દિવસ પછી. શું કામ છે 2-3 દિવસ? હા કાલ જોઈને, કાલનું કીધું, હવે કાલ જ મૂકી દે એવું કીધું છે બરાબર. અને પારણીઓ ઝુલાવવા આટલી બધી સભા બેઠી છે, આપણે બધાને નહીં બોલાવી શકીએ, નકર તો સવાર ખાલી પારણી એમ થઈ જાય. સવારે આપણે પારણીએ ઘરે જઈને ઝુલાવવા પડે. એટલે જેણે મંડળ રમાડ્યું છે એ 2-5 મિત્રો ખાલી આવી જાઓ, પારણીઓ ઝુલાવી જાઓ, શાસ્ત્ર પૂરતું, પછી આપણે મંડળની આગળ શરૂઆત કરી દઈએ બાબા. અને બાર બીજના ધણીની આરતી ઉતારવાની છે બાબા. આ જન્મની આરતીનો લાવો ઈ યુગની અંદર, કડીકાળ યુગની અંદર. આજ હરજી ભાઠીને મેળવતો બાપા. આજ કોઈ પણ ભાગશાળી ભાઈને ઈચ્છા હોય કે મારે બાર બીજના ધણીની આરતી ઉતારવી છે તો બોલે બોલ લેવામાં આવશે. અને એવી ચિંતા ન કરતા કે આ બધા પૈસા હાટું ને બોલે બોલ લઈશ, એવું કાંઈ છે નહીં. જે પૈસા આપો ને ગૌશાળામાં જ જવાના છે. એટલે આ તો ખાલી એક હેતુ માટે છે. બાકી ઘણી વાર તમે ડાયરામાં સાંભળ્યું છે, તમે હો આપો ભગવાન હવા હવા આપશે. એટલે ભાઈ તમારા હવા દેખા કાંઈ ઘોડો લઈને હેઠળ ધક્કો ખાય એ કોઈ આવે નહીં ભાઈ. એ બધી ખાલી કહેવાની વાતો છે. એ તમે કદાચ હો આપ્યા હોય તો કાલ સવારનો સૂર્ય ઉગે, તમે ખબર છે અહીંયા 5-5-50 હો તમે મંડળમાં આપ્યા, ગૌશાળાના નામે આપ્યા, કઈક સારા હેતુથી આપ્યા છે. કદાચ કાલ સવારનો સૂર્ય ઉગે, તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જતા હોય અને કદાચ સામેથી પૂરપાટ ઝડપે ટ્રક આવે, તમારું વાહન બચી જાય, તમારા અથવા તમારા પરિવારના મોઢામાંથી એમ નીકળી જાય કે આજ સેજ માટે હું બચી ગયો, ભગવાને મારી લાજ રાખી, ત્યારે માનજો આ તમારા હો નહીં, તમારા 1 કરોડ તમને વસૂલ છે. બાકી એનામાં એટલી તેવડ છે, ગમે ની દોરી ગમે તેથી ખેંચી લે, 500 કરોડ હોય ને ત્યાં પડ્યા રાખ થઈ જાય, રાખ વાર ન લાગે. હમણાં કોરોના બધા જોઈ લીધું, ઓક્સિજનમાં ઓડી વાળા લાઇનમાં ઉભા હતા, ટુ વ્હીલ વાળા લાઇનમાં ઉભા હતા, બધાને એક જ જગ્યાએ ઉભા રાખ્યા હતા. એટલે કહેવાય ને કે માનવ સમજાવે ને તો લોકો ન સમજી શકે, પણ સમય સમજાવે એનો કોઈ તોડ નથી આ દુનિયામાં. જ્યારે સમય સમજાવવાની શરૂઆત કરે ને ત્યારે માણસે રોવું જ પડે. એકવાર બધા પરિવારને વિનંતી કે બેન રામદેવજી મહારાજનું પ્રાણી ઝુલાવવા આવી જાય. હલો બેન. પારણીયું બંધાય બાબે બાબે, માતા મીનળ દે ગીત ગાય, એ રામ દે મારા પારણીયા. મારો પારણિયા ક્યારે બોટ જા, વીરમ દી મારા પારણિયા.
सुनो रामा घोड़ेलो बनाओ घोड़ा खेलता हूँ तो रमवाने जा ये लीला कापड़ नो रामा घोड़ेलो बनाओ घोड़ा प्यारे मोटो था घोड़ा खिलवा जा प्यारे मोटो था ई घोड़ा खिलवा जा हे राम मारो रामदेव मारो बारणिया प्यारे मोड़ जा उलुलुलु 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 बेवार 551 551 राम भरोसे आवे छे जय हो घणो आपे रामदेव जी महाराज હાલ હાલ મિત્રો બેહીજો બધા ગુજરાતની અંદર ન જોયું એવું આજે આખ્યાન બતાવવાનું છે માટે હજી અનેક પ્રચાર હજી બાકી છે એટલા માટે રામદેવપીરની સાચી જીવનલીલા કે શું કહેવાય એ આ ચોકની અંદર બતાવવાની છે માટે બધા શાંતિથી ને પ્રેમથી સાથ અને સહકાર આપજો જ્યાં મજા આવે ને આપજો બાકી શાંતિથી બેહીજો અને નાસ્તો કર્યા વગર કોઈ જવા નથી નાસ્તો હમણાં થોડી વારમાં આપવાનો છે માટે બધા શાંતિથી અને પ્રેમથી સાથ અને સહકાર આપજો રામદેવજી મહારાજની જીવનલીલા સાચી હું કહેવાય કે દિલીપતિ બાદશાહ રામદેવપીરની સમાધિ ગુજરાતની અંદર ન જોયું એવા પાત્ર ઓકે ભીલા રાજાનું પાત્ર એ પણ બતાવવાનું છે માટે બધા શાંતિથી અને સાથ અને સહકાર આપજો હાલ 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 રામ તમે રણુ જાન ધણી અનવળી પોકરણ કઢ નાપી પણ અરજ સુણી ધણી વેલા આવજો હે વીરા વીરા મને નવી રમત મારી વાડીએ અરે બાપા પંખીડા કરે કિલોલ અરે હમણા પીર મારા આવશે અરે તો લીલો ઘોર લે અમારે વાત મજાની અંદર બીજના દિવસે જસા ભગત ને જા છડાવતા હોય પણ કેવા એને જહાને જાપને છડતા ને જા ને જહાને જાપને છડતા ને જા રે મારા રામદેવ પીરના પીળા ને જા લાલા ને જા ફીર ને પીળા ને જા
सुसुलिया परिवार सड़ावे ने जाने जा ने जाने जा हे मरा कामदेव वीर नाने जा जय राम ने भगत चढ़ावे नेदा नेदा भगत चढ़ावे नेदा नेदा ते मारा राम देव वीर ना नेदा ओ भगत चढ़ावे नेजा नेजा भगत चढ़ावे नेजा नेजा रामदेव वीर नाने जा ए बोले जय रामदेव हमारा भैया बहन मजा I don't know.